બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે, તો વળી કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ થતા નદી નાળામાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે. કોરી બનેલી નદીઓ જીવંત બની રહી છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જાણે વરસાદની મોસમ પૂરજોશમાં ખીલી હોય એવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે નદી નાળા ચેકડેમમાં પાણીની આવક થવા લાગી છે. ત્યારે દાંતાના વસી ગામે આવેલી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમજ ચાલુ વર્ષે વરસાદ મોડો પડ્યો છે, પરંતુ વરસાદના આગમનથી અરવલ્લીના કંદરાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. તેમજ હાલમાં 2-3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે દાંતાના વસી ગામમાં આવેલ મહાદેવ દેવના મંદિરે કુદરતી ધોધ શરૂ થયો છે, જે ખૂબ જ આહલાદક લાગી રહ્યો છે. દાંતાની પહાડીઓમાંથી વહેતા પાણીના ઝરણા અને સેબાળી શિવ મંદિરના પહાડોમાંથી વહી રહેલા ઝરણા સૌ કોઈને આકર્ષિત કરી રહ્યા છે. અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા વાદળોના કારણે પહાડો જાણે મિની કાશ્મીર હોય એવું જણાઈ રહ્યું છે. જોકે દાંતાથી 6-7 કિલોમીટરના અંતરે આવેલા વસી ગામમાં દર ચોમાસે આહલાદક નજારો જોવા મળે છે, જેના જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા હોય છે.